જેના નામમાં જ લક્ષ્મી છે એ દેશ પર આવી પડેલા સંકટમાં પોતાની પાસે લક્ષ્મી કેવી રીતે રાખી શકે? વાંસદાની જયલક્ષ્મી નામની વિદ્યાર્થિનીએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના 2019માં મેળવેલ 750 રૂપિયાનો ચેક તેમજ પોકેટ મનીમાં 250 રૂપિયા મળી કુલ 1000 રૂપિયા મુખ્યમંત્રી લિફ્ટ ફંડમાં જમા કરાવી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારત દેશ અને આખા વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આખો દેશ પણ આ મહામારીનો સામનો કરી રહ્યો છે. ઘણા લોકો પોતાની શક્તિ પ્રમાણે પ્રધાનમંત્રી રાહત ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં નાણાં જમા કરાવી રાષ્ટ્ર સેવાનું કામ કરી રહ્યા છે. ત્યારે વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જયલક્ષ્મી અમરીકાંત પટેલે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ એવોર્ડ 2019માં એવોર્ડ વિજેતા મળેલી 750 રૂપિયા રકમનો ચેક કોરોના વાયરસની લડાઈમાં મુખ્યમંત્રી રિલીફ ફંડમાં દાન કર્યા હતા. જયલક્ષ્મીના માતા પિતા શિક્ષક હોય જેથી તેમના અને તેમના તમામ ગુણો આપોઆપ આવી ગયા હતા. ત્યારે હાલમાં ફ્રી ટાઈમમાં ઘરે બેસીને અભ્યાસ કરતી જયલક્ષ્મી ટીવીમાં કોરોનાના ન્યૂઝ જોતી આવે છે અને જેમાં તેના માતા પિતાએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો, જેની પ્રેરણા લઈ જયલક્ષ્મીએ પણ પોતાના શિષ્યવૃત્તિમાં મળેલી 750 રૂપિયા અને પોકેટ મનીના બચાવેલા 250 રૂપિયા મળી કુલ 1000 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો છે. હું અત્યારે ઘરે છું ને ટીવીમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. મમ્મી પપ્પા પણ કોરોના પોઝિટિવ કેસોની વાત કરી રહ્યા છે. તેઓએ પણ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો છે ને મને થયું કે હું પણ આપી શકતે તો સારું થતું. હું જો નોકરી કરતી હોત તો હું પણ મારો એમ પગાર આપી શકતે. તો મને જ્યારે જ મારા ટીચરનો ફોન આવ્યો કે તને શિષ્યવૃત્તિ પરીક્ષામાં તું પાસ થઈ ગઈ છે તો તને 750 રૂપિયા મળે છે, ને મારી પાસે જે મની પોકેટ હતા 250, તે બંનેનો જમા કરીને 1000 રૂપિયાનો હું ચેક વાસ્તાના પ્રાંત સાહેબને આપ્યો. જી, હું જયલક્ષ્મીની મમ્મી ધનલક્ષ્મી પટેલ. અમે આ જ્યારે અત્યારે લોકડાઉનની પોઝિશન છે ત્યારે કોવિડ અપડેટ રોજે રોજના ટીવીમાં અમે જોઈએ છીએ, ઘરમાં ડિસ્કસ પણ કરીએ છીએ એની કેવી અત્યારે હાલમાં શું પરિસ્થિતિ થઈ રહી છે. અને એવા સમયે મુખ્યમંત્રી રાહત ફંડમાં અમે પણ એઝ અ ટીચર અમારો એક દિવસનો પગાર જમા કરાવ્યો છે. ઘરમાં જ્યારે ચર્ચાઓ થાય છે ત્યારે જયલક્ષ્મી પણ અમને પૂછે છે કે મમ્મી આવી રીતે આપણે પૈસા જમા કરાવીને ગવર્મેન્ટને હેલ્પરૂપ થઈ શકીએ? તો એવામાં જેની સ્કૂલમાંથી એના પ્રિન્સિપલ મેમનો ફોર્મ આવ્યો કે કોંગ્રેચ્યુલેશન જયલક્ષ્મી, તમે પાસ થાવ છો અને તમને એવોર્ડ રૂપે 750 રૂપિયા મળે છે. આ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો આ એવોર્ડ છે. એ જ વખતે જયલક્ષ્મીએ મને પૂછ્યું કે મમ્મી આ મારી પોતાની મહેનતથી મળેલા પૈસા છે, તો શું હું એ પૈસા અને બીજા મારા થોડા મની પોકેટમાં છે એ પૈસા ભેગા કરીને હું એ રાહત ફંડમાં નહીં જમા કરાવી શકું? તો મને પણ વિચાર આવ્યો કે એનો એક સારો વિચાર છે, એ વિચારને આપણે પ્રોત્સાહન મળી રહી એ માટે પછી અમે જેને પ્રાંત સાહેબને મળ્યા અને ત્યાં અમે કેશ લઈને ગયેલા હતા તો ત્યાં અમને ઓનલાઈન અને ચેક એ બંને વસ્તુની સમજ આપવામાં આવી. તો ત્યાં પછી અમે જયલક્ષ્મીના નામનો મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેક રૂપે 1000 રૂપિયા જમા કરાવ્યા.